હાલ રાજકોટ શહેર અને પાલિકા વિસ્તારમાં કોરોનાના નહિવત કેસો આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિદિન કોરોનાના પંદરસો ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે આગામી દિવસોમાં નવરાત્રી દરમિયાન યોજાનાર શેરી ગરબાના સ્થળો પર લોકો વધુને વધુ રસી મુકાવે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે નવરાત્રી દરમિયાન જો કોઈપણ વિસ્તારમાં કોરોનાના કેસ આવશે તો તે વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને ગરબાનું આયોજન બંધ કરવામાં આવશે લોકોને રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ ગરબાનું આયોજન યોજવા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ અપીલ કરી છે સરકારશ્રીના નિયમ પ્રમાણે ટેસ્ટિંગ ચાલુ જ છે અને આપણે પંદરસોથી વધારે ટેસ્ટ દિવસના કરી રહ્યા છીએ હજુ આગામી દિવસોમાં એમને વધારવામાં આવશે અને સદનસીબે હમણાં કોરોનાના કેસ કોર્પોરેશન વિસ્તારમાં નથી આવતા પણ જો કોઈ કેસ આવે તો એમાં સરકારશ્રીની ગાઈડલાઇન્સ બહુ ક્લિયર છે કે એમની કોન્ટેક ટ્રેસિંગ કરીને ત્યાં એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અથવા કન્ટેનમેન્ટ ઝોન બનાવવાનો હોય છે અને કન્ટેનમેન્ટ સ્લેશ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની અંદર ફક્ત લોકોએ આવશ્યક ચીજવસ્તુ પૂરતું જ મૂવમેન્ટ કરવાનું આપણે દર વખતે કોઈપણ મોટા ફેસ્ટિવલ્સ હોય ત્યાં જ્યાં વધારે ગેધરિંગ થતી હોય ત્યાં આપણે ટેસ્ટિંગ ટીમો પણ રાખીએ છીએ આપણે વેક્સિનેશન બુથ સગાઉ ગણપતિમાં પણ રાખેલા છે એટલે વેક્સિનેશન અને ટેસ્ટિંગ બંનેની કામગીરી આગામી દિવસોમાં વધારે સઘન બનાવવામાં આવશે